કેમ છે બાળ દોસ્તો, આપણે ધોરણ 3 માં પાઠ બીજો લઈએ. વિષય છે ગુજરાતી. મારું નામ તો ખબર છે ને, મોનલિયા આરતી, બરાબર ને? ચાલો જો હવે તમે પંખી હોય તો તમે શું કરો? તો સૌથી પહેલા તમારી પાસે પાંખ હોય તો તમે સૌથી પહેલા કોની ઘરે પહોંચી જાઓ? મામાની ઘરે, બરાબર ને? પછી કાકાની ઘરે જાઓ છો કે નહીં, બરાબર ને? આ કાલ્પનિક ગીત છે, આપણે કલ્પના જ કરવાની છે. આમાં જો આ ગીતમાં શું બતાવ્યું છે તો કે પંખી પંખીની વાત કરવામાં છે કે પેલા પંખીને જોઈ મને થા, યકીન જેવી જો પાંખ મળી જા, તો આગલે ઉડ્યા કરું, બસ ઉડ્યા જ કરું. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બામને ખોડવા લાગે, બામને ખોડવા લાગે. બચ્ચું ક્યાં? હું તો આપલે ઉડ્યા કરું, ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, ના 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 ના. જો હું તો છના મના આગલે ઉડ્યા કરું, આગલે ઉડ્યા કરું. એનો કવિ કોણ છે તો કે પિનાકી ત્રિવેદી. ચાલો હવે આપણે જોઈએ એનો કે આ કાવ્યમાં કાલ્પનિક ગીત છે. આ કાવ્યમાં શું કહેવા માંગે છે તો કે બાળકો પેલા પંખીને જોઈ બાળકોને શું થાય કે મને પણ પાંખ હોય તો હું પણ દૂર દૂર આગલે, એના જેવી જો પાંખ મળી જાય તો હું આગલે સુધી, આગલો એટલે આ ગોગળ ન, બરાબર, હવે હું ત્યાં પહોંચી જાઉં અને ઉડ્યા જ કરું, બસ ઉડ્યા જ કરું એવું મને મન થાય. ઘડિયાળમાં 10 વાગે અને ટન 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 થાય ત્યારે બા મને ખોળવા, ખોળવા એટલે શોધવા લાગે કે બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં. એમ આપણે પણ આપણા મમ્મી આપણને સ્કૂલે આવવું હોય ત્યારે તૈયાર થવા માટે 12 વાગ્યાનો સમય હોય, 11 વાગે આપણને ગોતવા આવે કે મારો જયમન ક્યાં, ઓલા ક્યાં, એને ગોતવા આવે બા. એવી જ રીતના એમ કે છે કે બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં. હું તો બચ્ચું તો એમ કે છે કે હું તો આગલે એટલે આકાશમાં ઉડ્યા જ કરું, ઉડ્યા જ કરું, ઊંચે ઊંચે ઉડ્યા જ કરું. પછી પેલા ડુંગરા, ડુંગર જોયા છે બાળકો તમે, કેટલા ઊંચા હોય, જમીન નીચી હોય, ડુંગરા ઊંચા હોય. પેલા ડુંગર, ડુંગરની ટોચ એટલે ડુંગર કેવા હોય, ઊંચા ઊંચા હોય, એની ટોચ એટલે સૌથી ઉપર, બરાબર. તો મારી પાંખ જઈ ત્યાં પહોંચે કે મારી હું ઉડતો ઉડતો ત્યાં જઈને પહોંચી જાઉં, તો ઉપર જઈ અને નીચે જોઉં તો બા કેવા લાગે, પિંગલા જેવા, કેવા લાગે, નાના નાના પિંગલા જેવા. બાપ ઉપર કેવા લાગે, પિંગલા જેવા, નાના નાના કેવા લાગે, નાના નાના બાપુ અને બા. એવી રીતના બધી જ વસ્તુ આપણને નાની નાની લાગે, કેમ કે આપણે ઉપર જઈએ અને નીચે જોઈ તો આપણે નાનું લાગે, બરાબર ને? હવે આપણે જોઈએ કે નીચે છી અને આકાશમાં આવી, આપણે એટલે આકાશમાં જોઈએ તો આપણને તારા કેવા લાગે છે, નાના નાના, પણ એ ઘણા મોટા હોય, પણ આપણે નીચેથી ઉપર જઈએ તો પણ નાના લાગે, ઉપરથી નીચે જોઈએ તો પણ નાના લાગે. તો મને એમ થાય હું છાનું માનું એને જોયા કરું અને આગલે ઉડ્યા કરું. ચાલો બાળકો આ કાવ્ય તમે પણ ઘરે પાકું કરજો, બરાબર ને? અને કલ્પના કરજો કે હું પંખી છું, બરાબર. પંખી બને પોપટ બનજો, મોર બનજો, તો મોર આ બધા પંખી બની અને મનમાં કલ્પના કરીને ઉડજો, એટલે તમને એમ થશે કે હું આકાશે, આકાશમાં પહોંચી અને નીચે જોઉં તો બધા કેવા લાગે છે,